ધનસુરા તાલુકાના રૈયોલ ગામે રાત્રિ સભા યોજાઈ. જિલ્લામાં દરેક પ્રશ્નોને સમસ્યાઓને દૂર કરવા જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ. અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા રાત્રિ સભા યોજાઈ. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૈયોલ ગામે જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટરે ગ્રામજનોની સાથે સીધો સંવાદ કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તમામ પ્રશ્નોનો ત્વરિતપણે ઉકેલ લાવવાની ખાતરી પણ આપી હતી. રાત્રિ સભાને સંબોધિત કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રહ્યોલ ગામના પ્રશ્નો તદુપરાંત અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે પણ જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. ગ્રામજનોને કોઈપણ પ્રશ્ન હોય તો નિઃસંકોચપણે રજૂઆત કરવા માટે જણાવાયું હતું અને તમામ આ પ્રશ્નોનો નિકાલ ત્વરિતપણે લાવવામાં આવશે તેની ખાતરી પણ આપી હતી. સરકારની યોજનાઓને તેના સીધા લાભ લોકો સુધી પહોંચે તે માટે પણ માહિતી આપવામાં આવી હતી. આ રાત્રિ સભામાં કલેક્ટર શ્રી ડૉક્ટર નરેન્દ્રકુમાર મીના, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલભાઈ શાહ, DRDO ડાયરેક્ટર શ્રી RN કુચારા તેમજ અન્ય વિભાગના મુખ્ય અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. એક તો કે આપણને જેટલા પણ પ્રશ્નો આપણા સામે રજૂ થયા છે તો બધાનો અમે અભ્યાસ કરીને કે એમાં જેટલો ઝડપથી એનો ઉકેલ આવે, બીજી પણ જે સગવડ આપવાની થાય એ દરેક વસ્તુમાં સરકાર આપણી હેલ્પ કરતી હોય છે, આપણને જરૂરી સંસાધન પૂરા પાડતા હોય. હવે જેમ ગામમાંથી અમુક પ્રશ્નો જગ્યા ઉપર લોકદરબારનું આયોજન પણ કરેલ છે, અમે જે માહિતી મળી છે વિસ્તારમાં કે વ્યાજખોરીનું પ્રમાણ છે, વ્યાજખોરી ચાલે છે, સામાજિક રાહે ચાલે છે, પરંતુ એ બાબતે અમે જે રિસ્પોન્સ 2 કિલોમીટર દૂર છે અને તો ચોમાસાની અંદર જે મરદું લે જઈએ 2 કિલોમીટર દૂર છે અને તો ચોમાસાની અંદર જે મરદું લે જઈએ. બાકી અત્યારે જે સરકારનો ફોકસ છે કે વહીવટ પણ આવી આપ લોકોના સૂચન મળે, અમે લોકો પણ સરકારના સૂચન કરતા હોય, આ વસ્તુ મેળવવાની જરૂરિયાત છે. ખૂબ સુંદર માહોલમાં આપવામાં